સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો. હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા ઇવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસ, એની અંદર એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરી મિત્રો. તો મિત્રો, આપનો આજે નવો ટોપિક છે લેમાર્ક્સ થિયરી, થિયરી ઓફ ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે કે મિત્રો, લેમાર્કવાદ, ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે મિત્રો. મિત્રો, મને અત્યારે વિડીયો મૂકતા થોડીક વાર થઈ રહી છે, કારણ કે હું વ્યસ્ત છું થોડાક બીજા સામાજિક કાર્યોમાં, જેથી હું થોડુંક ધીરે ધીરે વિડીયો મૂકી રહ્યો છું. પણ મિત્રો, આવનારા સમયની અંદર એટલે કે 2-3 દિવસની અંદર હું ફટાફટ વિડીયો મૂકવાના ટ્રાય કરીશ. અત્યારે મિત્રો 2-3 દિવસ આવું રહેવાનું છે, કારણ કે હું થોડુંક સામાજિક કાર્યમાં વ્યસ્ત છું. પણ મિત્રો, ઝડપથી હું વિડીયો મૂકતો રહીશ. તો આજે મિત્રો આપણે લેમાર્કવાદ, ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ડિટેલમાં સમજીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. કદાચ તમે આ કેટલાક એક્ઝામ્પલ હું આજે આપવાનો છું, તમે નહીં ભણ્યા હોય, ચોપડીમાં નહીં આપ્યા હોય, તો મિત્રો બહુ સરસ રીતે છેક સુધી વિડીયો જોજો અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, જેથી ઇન ફ્યુચર તમે નીટ માટે તૈયારી કરી શકો મિત્રો. તો સમજીએ લેમાર્કવાદ શું છે મિત્રો. પણ એના પહેલાં હું તમને કહી દઉં મિત્રો કે હવે આપણે જે ભણવાના છીએ ઉદ્વિકાસવાદ, એટલે કે ઉદ્વિકાસની બધી થિયરી ભણવાના છે. કેટલાક વૈજ્ઞાનિકોએ ઉદ્વિકાસ બાબતે કેટલાક તથ્યો રજૂ કર્યા છે, એની ત્રુટીઓ પણ છે મિત્રો. તો એ વિશેષતાઓ અને તથ્યો અને ત્રુટીઓ આ બધું જ અલગ અલગ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું છે. તો આ વાદ આપણે કેટલા ભણવાના છે એની વિશે હું તમને વાત કરી દઉં. આપણે પહેલો આજે જે મિત્રો ભણીશું એ લેમાર્કવાદ, ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ભણીશું. સેકન્ડ આપણે ભણીશું ડાર્વિનવાદ, એટલે કે નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત ભણીશું. થર્ડ નંબર આપણે ભણીશું દવરીશનો વિકૃતિવાદ આપણે જોઈશું. અને છેલ્લો ન્યૂ ડાર્વિઝમ, એટલે કે ઉદ્વિકાસની આધુનિક સંકલ્પના, જે ડાર્વિનવાદ છે એની આધુનિક સંકલ્પના છે, ન્યૂ ડાર્વિઝમ કહેવામાં આવે છે એને મિત્રો. તો આ ચાર થિયરી આપણે ઉદ્વિકાસવાદ પ્રમાણે ભણીશું, એટલે કે ઉદ્વિકાસને સમજવા માટે આ થિયરી વૈજ્ઞાનિકોએ આપેલી છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો. તો આજે આપણો આ વિડીયોની અંદર જે ટોપિક છે લેમાર્કવાદ, ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત, એને આપણે સમજીએ કે લેમાર્ક નામના જે વૈજ્ઞાનિક હતા એમને શું કહ્યું હતું ઉદ્વિકાસ બાબતે, એની આપણે આજે ચર્ચા કરવાની છે મિત્રો. તો જે આ થિયરી હતી, ફરીથી કહું છું, લેમાર્ક નામના વૈજ્ઞાનિકે આપી હતી. અને એ આજે આપણે સમજ્યું તો એમનું એક સ્ટેટમેન્ટ હતું કે સજીવોનો જે ઉદ્વિકાસ છે એ જરૂરિયાત મુજબ અનુકૂલન સાધવાથી થયેલ છે, અને તે અંગે વૈજ્ઞાનિક લેમાર્કે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત રજૂ કર્યો, તેથી તેને લેમાર્કવાદ પણ કહેવામાં આવે છે. એટલે કે સજીવો હોય છે એમની જરૂરિયાત પ્રમાણે અનુકૂલન સાધવા સાધે છે અને એ પ્રમાણે એનો વિકાસ થાય છે, એવું લેમાર્કે કહ્યું હતું. અને લેમાર્કે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું એટલા માટે આ જે થિયરી છે એને લેમાર્કવાદ કહેવામાં આવે છે. અને જે અનુકૂલનો સાધે છે એ વારસાની અંદર જાય છે, એવું લેમાર્કનું કહેવું હતું મિત્રો. તો આ ઉદ્વિકાસ બાબતે આનું સ્ટેટમેન્ટ હતું, એટલે કે એમની થિયરી હતી લેમાર્કની, કે એમણે કહ્યું હતું કે જે એન્વાયરમેન્ટ પ્રમાણે, એટલે કે પર્યાવરણ સાથે જે અનુકૂલન સાધે છે અને એ પર્યાવરણ અનુકૂલન સાધે છે એ એમના લક્ષણો ઉપાર્જિત થાય છે, અને એ લક્ષણો છે એ ઇન ફ્યુચર વારસામાં જાય છે, એવું લેમાર્કનું કહેવું હતું. તો આ સિદ્ધાંત, આ વાત કહે છે કે વારસાનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. ઉપાર્જિત લક્ષણો વારસો, ઉપાર્જિત લક્ષણો એટલે મિત્રો કે જન્મ્યા પછી કેળવ્યા હોય એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. તો આ લક્ષણો વારસામાં જાય છે એવું સિદ્ધાંત પ્રમાણે લેમાર્ક કહે છે. તો આ જે સિદ્ધાંત છે એની કેટલીક વિશિષ્ટતાઓ, માન્યતાના મુખ્ય મુદ્દા જોઈએ આપણે. આ મુદ્દા નીચે પ્રમાણે આપણે જોઈએ કે એની મુખ્ય મુદ્દા કયા કયા છે. તો પહેલો મુદ્દો છે કે સજીવો અને તેના અંગો સતત કદ વધારો કરતા હોય છે. લેમાર્કનું કહેવું એવું હતું કે અંગો એ સતત વધ્યા કરે છે, અને મતલબ કે એન્વાયરમેન્ટ પ્રમાણે અનુકૂલન સાધીને વધ્યા કરે છે. સેકન્ડ સિદ્ધાંત, મતલબ એનું મુખ્ય વિશેષતા એ હતી કે પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ સર્જાય છે અને જળવાય છે. એટલે ફરીથી હું કહું છું કે પર્યાવરણ જે પ્રમાણે અનુકૂલન સાધે એ પ્રમાણે અંગો છે એનો વિકાસ થાય છે અથવા અવરોધાય પણ છે, એટલે કે જળવાય છે પણ એવું પણ કહી શકીએ છીએ. અંગોનો વપરાશ સતત થતો રહે તેનો વિકાસ પણ સતત થાય છે, અને ન વપરાતા અંગો ક્રમશઃ નિષ્ક્રિય થઈ અદૃશ્ય પણ થઈ જાય છે. એટલે કે ઇન ફ્યુચર જે અંગો સતત કાર્યશીલ રહે છે, સતત એન્વાયરમેન્ટ પ્રમાણે કામ કરતા રહે છે, એ અંગો સતત વધતા રહે છે, એનો વિકાસ સતત થયા કરે છે, અને જે અંગો વપરાતા નથી એ નિષ્ક્રિય થઈ જાય છે. ઇન ફ્યુચર આવનારી પેઢીની અંદર એ જોવા નહીં મળે, અદૃશ્ય થઈ જશે તો નિષ્ક્રિય થઈ જશે, એવું લેમાર્કે કહેલું છે. નેક્સ્ટ જે મુખ્ય વિશેષતા હતી આ વાદની, કે આ પ્રકારના સજીવો અનુકૂળતા માટે લક્ષણો ઉપાર્જિત કરે છે અને તે તેમની સંતતિમાં વારસારૂપે ઉતરે છે. તો લેમાર્કનું એવું પણ કહેવું હતું કે જે
સજીવો છે એ લક્ષણો જે કેળવે છે, એટલે કે ઉપાર્જિત લક્ષણો મેળવે છે, એ ઉપાર્જિત લક્ષણો એ વારસામાં સંતતિમાં વારસારૂપે ઉતરે છે એવું લેમાર્કે કહ્યું હતું. આમ વિવિધ લક્ષણોના વિકાસ પેઢી દર પેઢી વધતો અથવા ઘટતો જાય છે એવું લેમાર્કનું કહેવું છે. વિકાસ વધતો જાય એટલે મિત્રો કે જો અંગોના અંદર વધારો થયો હોય તો એ વધતો જાય છે, અને જો કોઈ કામ ના કર્યું હોય, મતલબ કે એ ઓર્ગને કોઈ મતલબ કોઈ કામ ના કર્યું અને એમને એમ રહ્યું હોય તો ઇન ફ્યુચર આવનારી પેઢીમાં એનો વિકાસ ઘટતો જાય છે. તો આ પ્રમાણે આ લેમાર્કવાદના મુખ્ય મુદ્દાઓ હતા. તો હવે એના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ વાતને અનુસરતા ઉદાહરણ દાખલા તરીકે આપેલા છે લેમાર્કે. તો દાખલા તરીકે જીરાફ, કે જીરાફ એવા એન્વાયરમેન્ટમાં રહેતા હતા કે જેમને વધારે ને વધારે ઊંચા વૃક્ષો ઉપર ખાવાની જરૂરિયાત પડતી હતી, તો એના કારણે એમની ડોકના અંદર વધારો સતત થતો રહ્યો એવું લેમાર્કનું કહેવું છે. અને જેના કારણે એની ડોક વધતી રહીને આવનારી પેઢીની અંદર એ ડોક મોટી જોવા મળે જીરાફની અંદર. તો આ વાદને અનુસરતું આ એક્ઝામ્પલ છે. બીજું મિત્રો સાપ છે, કે હવે ઘટવાની વાત કરી, ફરીથી કેટલાક વિશિષ્ટ મુદ્દા યાદ કરાવી દઉં કે વિશિષ્ટ મુદ્દા શું હતા. ન્યૂ નીડ્સ એટલે કે એન્વાયરમેન્ટ પ્રમાણે હું અહીંયા લખું છું કે જરૂરિયાત, સપોઝ કે આપણે અહીંયા શોર્ટમાં બનાવી દઈએ કે જરૂરિયાત. બીજો મુદ્દો છે કે યુઝ એટલે કે ઉપયોગ. ત્રીજો મુદ્દો છે મતલબ ઉપયોગ અથવા ના ઉપયોગ કરવો એટલે કે ઉપયોગ કરતા નથી એવું લખી શકીએ આપણે, ઉપયોગ ના થતો એવું. થર્ડ મુદ્દો આપણે કહી શકીએ કે મતલબ વારસામાં આવું આપણે લખી દઈએ, વારસામાં આવું. અને ચોથો મુદ્દો લખીએ કે સ્પેશિએશન એટલે કે નવી જાતિ બદલાઈ જાય. સપોઝ કે વારસામાં મતલબ લક્ષણો આવે અને જાતિ બદલાઈ જાય એટલે કે સ્પેશિએશન આપણે કહી શકીએ, જાતિ બદલાઈ જવી. તો આ ચાર મુદ્દા લાઇનસર છે. સપોઝ કે જરૂરિયાત પ્રમાણે સજીવો છે પોતાના ગુણધર્મો લક્ષણો બદલે છે, ઉપાર્જિત લક્ષણો લાવે છે. જો કોઈ સજીવો કોઈ લક્ષણોનો ઉપયોગ કરે છે, કોઈ ઓર્ગનનો ઉપયોગ કરે છે તો એનો વિકાસ થાય છે, નથી કરતા ઉપયોગ તો ઉપયોગ ના થાય તો મિત્રો એ બદલાઈ જાય છે, મતલબ એ અવરોધાઈ જાય છે લક્ષણો. અને એ લક્ષણો વારસામાં આવે છે જો ઉપયોગ કરતા, તો એ પણ ના કરતા હોય તો એ પણ એ વારસામાં આવે છે, અને વારસામાં આવે છે તો ઇન ફ્યુચર લાંબા ગાળે એ જાતિ બદલાઈ જવાની સંભાવના રહે છે. દાખલા તરીકે ઘોડામાંથી જીરાફ બન્યા છે, ઘોડાની જે સ્પીસીસ હતી એ જ જાતિમાંથી જીરાફ બન્યા છે, જેની ડોક બદલાઈ ચૂકી છે અને હવે એને જીરાફ કહેવામાં આવે છે. તો સ્પીસીસન જાતિ બદલાવી એવું આ ચોથા મુદ્દાની વાત મેં તમને અહીંયા કરી. નેક્સ્ટ વાત કરી સાપનું એક્ઝામ્પલ, કે અજગરમાં નીતમ મેખલાની નાની રહેવી. એનું રીઝન હતું મિત્રો કે નીતમ મેખલા કેમ નાની રહી છે અજગરની અંદર, પાલવી ગઢ કહેવામાં આવે છે, કારણ કે જે અજગર હતા એ પશુ ઉપાંગોનો ઉપયોગ ના થવાના કારણે એવું વાદમાં કહેલું છે, કે અજગર જે એ પશુ ઉપાંગોના પહેલાં જે હતા પ્રાણી એ પશુ ઉપાંગોના ઉપયોગ બહુ ઓછો કરતા હતા, જેના કારણે નીતમ મેખલાની સાઇઝ છે એ ઘટી ગઈ અને વારસાની અંદર એ બિલકુલ નહિવત ઉપાંગો જોવા મળે છે મિત્રો. એવું એક એક્ઝામ્પલ સાપનું છે. બીજું જલીય પક્ષીની વાત કરીએ તો બતક, કે પાંખોનો ઉપયોગ થતો ન હતો જેથી ઉડવાની ક્ષમતા બતકે ગુમાવી અને તરવાની ક્ષમતા વિકસાવી. એની અંદર પાછળ તરવૈયા જેવા પાંચ પંજાની અંદર જે આંગળીઓ છે જોડાયેલી હોય છે મિત્રો, તો એ ક્ષમતા એને વિકસાવી છે અને ઉડવાની ક્ષમતા એની ગુમાવી છે. તો આ એકચ્યુઅલી એનું ઉપાર્જિત લક્ષણ છે કે બતકે આ રીતે તરવાની જે વિકસાવી છે જેના કારણે એની આંગળીઓની વચ્ચે જોડાણ જોવા મળે છે. એવી રીતે ઉડવાની ક્ષમતા ગુમાવતું પક્ષી શામરૂક પણ છે, શામરૂક મોટા પક્ષી છે પણ એની પાંખો નાની હોય છે, તો એની સાઇઝ વધેલી છે તો ઇન ફ્યુચર એની અંદર પાંખો બહુ નાની થતી રહી છે. તો મિત્રો આ રીતે આ વાદને અનુસરતા ઉદાહરણો હતા બધા, કે કેવી રીતે લેમાર્કવાદે સમજાવ્યું કે ભાઈ જે લક્ષણો ઉપાર્જિત થાય છે એ લક્ષણો વારસામાં પણ આવે છે એવું લેમાર્કવાદે કહ્યું હતું. પણ મિત્રો ઘણા ખરા એક્ઝામ્પલ એવા છે કે જે ત્રુટી છે, મતલબ કે આ લેમાર્કવાદને અનુસરતા નથી. તો કેટલાક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરીને સમજાવ્યું છે કે લેમાર્કવાદને બધા જ એક્ઝામ્પલ મતલબ અનુસરતા નથી. દાખલા તરીકે અગસ્ત વાઇસમેન નામના વૈજ્ઞાનિક હતા, એમને ઉંદર ઉપર પ્રયોગથી સમજાવ્યું હતું કે એમને શું કર્યું હતું કે ઉંદરની પૂંછડી, સપોઝ કે આ પૂંછડી આવડી હતી તો એમને પૂંછડી કાપી નાખી, આવું 20 પેઢી સુધી એમને કરાવ્યું, તો પણ જેટલા પણ ઉંદર જન્મતા હતા એ બધાના અંદર જે પૂંછડી હતી સાઇઝ તો સેમ જ રહેતી હતી. મતલબ કોઈ પણ ઉંદર જે જન્મે છે એ ઉંદરના અંદર પૂંછડીના અંદર કોઈ સતત ઘટાડો જોવા મળ્યો નહીં મિત્રો. ફરીથી કહું છું, અગસ્ત વાઇસમેને એક લેમાર્કવાદની જે ત્રુટી કાઢી અને એ સમજાવ્યું હતું કે બધા માટે આ નિયમો યોગ્ય નથી. દાખલા તરીકે ઉંદર ઉપર એમને ફરીથી કહું છું પ્રયોગ કર્યો, ઉંદરની પૂંછડી એમને આખા લાઈફ ટાઈમ સુધી એમને કાપી નાખી જ્યારે ઉંદર જન્મ્યા ત્યારે, અને આવું એમને 20 પેઢી સુધી કર્યું તો બી 21મી પેઢીની અંદર અથવા દરેક પેઢીની અંદર પૂંછડીની સાઇઝ જે પહેલાં ઉંદરમાં હતી એ જ પ્રમાણે જોવા મળે છે, એમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. તો આ રીતે આ વાત ખોટો પડી શકે છે. બીજું, પેવલોવે એક પ્રયોગ કર્યો હતો કૂતરા ઉપર પ્રયોગ કર્યો, તમને ખબર હશે પહેલો એક પ્રયોગ કર્યો હતો કે જ્યારે કૂતરાને ખાવાનું આપવામાં આવે છે એક અને ત્યારે
એને બેલ વગાડવામાં એટલે કૂતરું ત્યારે એના મોઢામાં લાળ રસ સ્ત્રવે છે કે જ્યારે એને ખબર પડે છે કે હવે બેલ બેલ પડે એટલે એને ખબર પડે કે હવે ખાવાનું આવી ગયું છે, મતલબ જમવાનું આવી ગયું છે, એટલે એના મોઢામાં લાળ સ્ત્રવી થાય છે. આવું ઘણી વખત કર્યું એટલે સપોઝ કોઈ વાર ખાવાનું ના આપે ને એકલું બેલ વગાડે તો બી એના અંદર મતલબ મોઢાની અંદર લાળ રસનું સ્ત્રાવ થાય છે. પણ મિત્રો આવું એમને બાળકોની અંદર જોવા નહોતું મળતું. બાળકો જેટલા પણ જન્મે છે, કૂતરાના જે બચ્ચા જન્મે છે, બચ્ચાને ફરીથી આ વાત શીખવાડવી પડે છે, ઉપાર્જિત લક્ષણો કેળવવા પડે છે, નહીં કે જન્મમાં વારસામાં ઉતરતા નથી. મિત્રો ફરીથી કહું છું, જે કૂતરાની અંદર ડોગની અંદર જે ઉપાર્જિત લક્ષણો પેવલોવ નામના વૈજ્ઞાનિકે કેળવ્યા હતા કે બેલ વગાડો એટલે એના અંદર તરત જ લાળ રસ સ્ત્રવવા માંડે છે, જો લેમાર્ક વાત સાચો હોય તો મિત્રો એમના બચ્ચાની અંદર પણ એવો લાળ રસ સ્ત્રવ થવો જોઈએ કે વારસામાં લક્ષણો આવવા જોઈએ, પણ એવું થતું નથી. એમના બચ્ચાને પણ આ જ વાત ફરીથી શીખવાડવી પડે છે મિત્રો. તો આ પ્રમાણે લેમાર્ક વાત અહીંયા પણ ખોટો પડે છે મિત્રો. બીજું ફૂલેલા સ્નાયુવાળા વ્યક્તિઓના બાબતે કે લાઈફ ટાઈમ કેટલાક વ્યક્તિઓને બોડી મસલ્સ હોય છે, અમને જરૂરી નથી એમના બાળકો જન્મે એટલે મસલ્સવાળા જ જન્મે. મિત્રો એમના બાળકો નોર્મલ પણ હોય છે તો આ ઉપાર્જિત લક્ષણ જે કેળવેલું છે, બોડી બનાવી હોય અથવા મસલ્સ કેળવ્યા હોય તો એ પણ એક ઉપાર્જિત લક્ષણ છે, એ પણ વારસામાં નથી મળતું મિત્રો. બીજું કાન અને નાકના છેદન બાબતે કે સ્ત્રીઓ નાની હોય છે ત્યારથી જ એમને નાકમાં અને કાનમાં છેદન કરવામાં આવે છે અને આખી લાઈફ ટાઈમ દરમિયાન એ છેદન રહે છે, છતાં પણ એમના બાળકોની અંદર એવું છેદન હોતું નથી મિત્રો. જ્યારે બાળક જન્મે છે ત્યારે વારસામાં આવું છેદન આવતું નથી મિત્રો. બીજી એક કહેવત છે કે ચાઇનાની અંદર જે બાળકી જન્મે છે, જો એના પંજા નાના હોય તો એને સુંદર બાળકી તરીકે મતલબ એવું ઓળખવામાં આવે છે. પણ મિત્રો ચાઇનામાં શું કરવામાં આવે છે કે બાળક જન્મે છે ત્યારે તરત જ એના પગમાં એવું બૂટ લગાવી દે, શૂઝ લગાવી દેવામાં આવે છે, જેના કારણે એના પગ નાના રહે, કારણ કે એ સુંદરતાનું પ્રતીક છે એટલા માટે. પણ મિત્રો ગમે તેટલી પેઢી સુધી આ શૂઝ લગાવવામાં આવે છે તો પણ બાળક જન્મે છે એ નાના પગ સાથે જન્મતા નથી મિત્રો. તો આ પણ એક ઉપાર્જિત બાળકો મતલબ આ ઉપાર્જિત લક્ષણ કેળવેલું હોય છે જે ઇન ફ્યુચર બાળકોની અંદર આવતું નથી મિત્રો. તો આ બધી જ બધા જેટલા પણ એક્ઝામ્પલ કીધા એ બધા જ ચોપડીમાં નથી આપેલા મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મેં તમારા માટે શોધી અને અહીંયાથી રેફરન્સ બુકમાંથી લખ્યા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે. તો આ લેમાર્કની ત્રુટીઓ છે જે એકચ્યુઅલી સમજાવે છે કે ઉદ્વિકાસ કેવી રીતે થાય છે મિત્રો. તો પહેલાં મેં તમને કીધું કેટલાક ઉદાહરણ છે લેમાર્કવાદને અનુસરે છે અને હવે કીધા લેમાર્કવાદની ત્રુટીઓ. આ બધું જ રિસર્ચ આ લેમાર્કવાદની આ રિસર્ચ એમની બુકમાં નોંધાયેલું છે જેનું નામ છે ફિલોસોફિક જિયોલોજિક. યાદ રાખજો મિત્રો આ બુકનું નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફિલોસોફિક જિયોલોજિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે તમને ખબર પડી ગઈ છે આખું લેમાર્કવાદ કેવી રીતે ઉદ્વિકાસની થિયરી, આ પહેલી થિયરી આપણે ભણ્યા લેમાર્કવાદ. હવે નેક્સ્ટ ટાઈમ બીજી થિયરી આપણે ભણીશું. ત્યાં સુધી મિત્રો આ વિડીયો ગમ્યો હતો અત્યારે જ લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો. ગુજરાત બાયલોજી નેટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયલોજી નેટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું મેલ આઈડી છે મેવાડા મનીષવન@gmail.com, ત્યાં આગળ મને મેસેજ કરી શકો છો. ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.